नमस्कार दर्शक मित्रों, टू द पॉइंट कार्यक्रम में आपनु स्वागत है। दर्शक मित्रों, आप जाणो छो कि टू द पॉइंट कार्यक्रम हो एटले अलग अलग मुद्दा ने अलग अलग विषय पर आ कार्यक्रम में चर्चा विचारणा करवामां आवती होय छे। रोजे रोज नवा नवा गेस्ट अने नवा नवा मुद्दा आ कार्यक्रम में अमे लईने आवता होय छे अने चर्चा आ कार्यक्रम में थती होय छे। आजे सौथी महत्वनी बाबत ए छे कि गुजरात पोलीस ने हवे एफआईआर माटेनी जे ट्रेनिंग छे ते आपवामां आवशे। गुजरात सरकारे तो आ प्रोजेक्ट छे चार वर्ष पहला अमलीकरण करी दीधुं हतुं, परंतु हवे खास बात ए छे कि सजानू जे प्रमाण खास करीने जो बात करवामां आवे ए 30% वधारवानो लक्ष्यांक छे, परंतु नबड़ी एफआईआरना कारणे आ प्रमाण छे ते 7% ओछू छे, एनी क्यांक वात छे? सौथी महत्वनो अत्यारे प्रश्न आ उपस्थित थई रह्यो छे। त्यारे खास करीने तमे जुओ के एफआईआर लखवा माटेनी आखी प्रोसेस शुं होय छे, आखी टेक्निक। जनरली गुजरात सरकारे तो एवुं कीधुं छे, गृह विभागे तो एटले सुधी कही दीधुं के जरूर पड़े तो अत्यारे हाईटेक टेक्नोलॉजी एटले के एआई आर्टिफिशियल इंटेलिजेंसनो उपयोग छे ते करवामां आवशे एवुं गृह विभाग छे अने महत्वनुं निवेदन आप्युं छे। त्यारे आ निवेदनने लईने अत्यारे लोको एक सराहनीय कार्य छे ते जणावी रह्या छे, एने ज विशे चर्चा करवी छे। अने चर्चा करवा माटे दीपक व्यास जोड्યા છે, નિવૃત્ત ડીવાયએસપી, આપનું સ્વાગત છે। પરેશ મોદી એડવોકેટ જોડાયા છે, આપનું સ્વાગત છે। અને સાથે જ ધર્મેશ ગામી કે જેઓ સામાજિક કાર્યકર છે, આપનું પણ સ્વાગત છે। સૌથી પહેલા દીપકભાઈ આપની પાસે આવવા માંગીશ કે જે પ્રમાણે ગુજરાતમાં સજાનું પ્રમાણ 30% વધારવાનું જ્યારે લક્ષ્યાંક છે અને હવે કઈ રીતે પાર પડશે, કારણ કે એફઆઈઆરથી 7% ગુનો છે એ પુરવાર થઈ રહ્યો છે, આ પાર કઈ રીતે પડશે? સર્વપ્રથમ તો હું દર્શકોને આપના મારફતે જણાવીશ કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ પ્રોસિજર કોડ 154 કોંગ્રેસ ગુનાની અંદર પોલીસ હોય છે, એ ગુનાની જાહેરાત દરેક પોલીસ ની અંદર દરેક પોલીસ સ્ટેશનના જ્યુરિડિક્શન રાજ્ય નોટિફિકેશન સાથે જણાવી દીધેલા છે। જે વિસ્તારમાં આ ગુનો બને એ ગુનાના પોલીસ સ્ટેશનમાં આપ અમારું પોલીસ સ્ટેશન અને મંદિર 24 કલાક ખુલ્લું રહે છે, તો 24 કલાક ત્યાં પોલીસ ઓફિસર ત્યાં હોય જ છે। તમામ દર્શકોને વિનંતી અને ત્યાં એફઆઈઆર ની કોપી તૈયાર કરવામાં આવે છે, શું શું હોવું જોઈએ। પ્રથમ તો ખબર આપનાનું નામ, આરોપીનું નામ, વિગત, હેતુ, જગ્યા, સામાન્ય માહિતીઓ અને વિટનેસ કોણ છે, જેવો કોગ્નિઝેબલ ગુનો બને એ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં જઈને તમારે ફરિયાદ જોઈએ। અને ઘણી કે તમે જે ફરિયાદ લખાવો વાંચજો, એ ફરિયાદ અંદર વાંચ્યા બદલની તમારે અને કરવામાં છે સહી કરેલી છે, એટલે કોઈ પણ ચાર્જ ઓફિસર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ છે અને એ સ્ટેશન કોઈ મૂલ્ય એ આપી દેવા એક આધારસ્તંભ અને કરોડરજ્જુ છે। એફઆઈઆર સરસ રીતે અને સારી રીતે અને બધી જ વિગતો સાથે આવી જવી જોઈએ, પરંતુ સાથે સાથે એફઆઈઆર પછી એફઆઈઆર અધિકારીએ તમામ નાનામાં નાના એવિડન્સ કરવા એવિડન્સ કલેક્ટ કરીને આરોપીને પકડીને કોર્ટમાં ચાર્જશીટ સમય મર્યાદામાં કરવું જોઈએ, અને સાથે સાથે કોર્ટમાં જ્યારે ચાર્જશીટ કરવામાં આવે પણ કોઈ જગ્યાએ નિવેદનો જે પણ હોય એ બધું કોર્ટમાં તમારે રજૂ કરવાનું હોય છે। ખાસ કરીને હું આપના માધ્યમથી એ પણ જણાવીશ કે દરેક ગુનાની અંદર રાજ્ય સરકાર એની અંદર 7 વર્ષથી 10 વર્ષની સજાની જોગવાઈ છે, એ ગુનાનું વિઝિટેશન ડીવાયએસપી કક્ષાના સીપીઆઈ કક્ષાના અધિકારીને અને પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીને પોતે જાતે કરવાનું હોય છે। એટલે કોઈ પણ વિઝિટેશન એવી વસ્તુ છે કે એની અંદર કોઈ તપાસ દરમિયાન કોઈ નાની નાની ભૂલો રહી જાય તો એ ભૂલો શોધી કરીને કોર્ટમાં ચાર્જશીટ કરવું જોઈએ, અને કોર્ટમાં ચાર્જશીટ થયા પછી એ કામ પૂરું નથી જતું, કોર્ટ
ચાર્જશીટ થયા પછી કોર્ટની અંદર શાહેદોને સમયસર રજૂ કરવાના, કોર્ટમાં જે શાહેદો તમારી સમક્ષ બોલેલા છે એ કોર્ટમાં બોલવા જોઈએ. સાથે સાથે આ એક પોલીસનું કલેક્ટિવ વર્ક નથી, સરકારી વકીલ છે, પબ્લિક છે, કોર્ટ છે, આ બધા ભેગા થઈને આની અંદર સકારાત્મક ઉર્જા ઉભી કરે અને કોઈ પણ વસ્તુને તટસ્થ રીતે કોર્ટમાં એનું ચાર્જશીટ સમય મર્યાદામાં કરવામાં આવે અને સમય મર્યાદામાં કેસ પણ ચાલવો એટલો જરૂરી છે. આજે કેસ ચાલે અને 10 વર્ષ પછી એ કેસ ચાલવાનો હોય તો વિટનેસ બે વર્ષમાં વસ્તુ ભૂલી જતા હોય છે અને વિટનેસ આવતા પણ નથી. તો આ બધી વસ્તુને બધી જ વસ્તુ કોર્ડિનેટ કરીને કોર્ટની અંદર બધા જ એવિડન્સ સમય મર્યાદામાં રજૂ કરવા જોઈએ અને કોર્ટને એ બાબતનું કન્વિન્સ કરવી જોઈએ કે આ વ્યક્તિ આ ગુનો કરેલો છે, એટલા માટે આ ફરિયાદ દાખલ થઈ છે. એવી એક કલેક્ટિવ બહુ લોંગ પ્રોસેસ છે અને એની સાથે તપાસ અધિકારીએ પોતાની તપાસ સાથે એકદમ આત્મસાત થઈને પોતાની તપાસ કરવી જોઈએ એવો મારો 36 વર્ષનો અનુભવ હું આપને જણાવું છું. ખાસ મારે સ્થિતિ જાણવી છે, અત્યારે હાલ એફઆઈને લઈને કેવા પ્રકારની પરિસ્થિતિ છે, એનું નિર્માણ થવા પામ્યું છે? ખાસ કરીને આપ જ્યારે સામાજિક કાર્યકર હોય અને સામાજિક જ્યારે કાર્યકર હોય, અલગ અલગ જે પરિસ્થિતિઓ થતી હોય છે સામાજિક ક્ષેત્રે, ક્યાંક ને ક્યાંક જે દુર્ઘટના બનતી હોય, ક્યાંક દુર્વ્યવહાર થતો હોય, એને આપ ક્યાંક ને ક્યાંક ઉજાગર કરતા હોય છે સામાજિક રીતે જનરલી. ખાસ કરીને એફઆઈઆરમાં કયા પ્રકારની પરિસ્થિતિ થતી હોય છે, કેવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે? હું આપને વાત કરું તો લોકો જયારે કોઈ ઘટના બનતી હોય છે ત્યારે એ ઘટનાને લઈને બહુ ગંભીરતા નથી રાખતા. એમણે હવે જે પોલીસનું કામ છે, પોલીસનું કામ ખરેખર ઘણું સરળ બન્યું છે કે આપ જે પણ ઘટના બની હોય ઘટનાની જાણકારી તરત આપ પોલીસને આપો, પોલીસ એના માટે સક્રિય હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોની અવેરનેસ છે અથવા તો લોકો જે કાનૂન પાસે જવા જોઈએ, હલો, જ્યાં કાનૂન પાસે જવા જોઈએ એમાં આળસ કરતા હોય છે. કેમ કે બાબતો ઘણી બધી બને છે, પોલીસ ફરિયાદ લે છે અને પછી જે સાક્ષી હોય, પંચો હોય, એ જે બધી બાબત છે એમાં ક્યાંક ને ક્યાંક લોકો એનાથી દૂર ભાગે છે. એટલે એ દૂર ન ભાગવું જોઈએ, કેસ ત્યારે જ મજબૂત બને કે એવિડન્સ અને સાક્ષીઓ જે તે વ્યવસ્થિત રીતે ખડે પગે ઉભા રહે અને એ કોર્ટના સમયમાં પણ એ કાયમ જાય તો કોઈ પણ સજા છે એ સજાની તરફ આપણે આગળ વધી શકીએ. પરંતુ મને એવું છે કે હવે જે રીતના ભારણો વધ્યા છે કેસોને લઈને અને સુપ્રીમ કોર્ટ દ્વારા જે રીતનું કહેવામાં આવ્યું છે કે નબળી કલમો વાળા જે કઈ કેસો છે, 7 વર્ષથી નીચેની સજાના કેસો, એનું તો પોલીસ સ્ટેશનથી જ એને જામીનો આપી દેવામાં આવતા હોય છે. એટલે એ બાબતમાં તો લગભગ કઈ બહુ સજા થાય એવું કઈ હોતું નથી અને આગળ જતા એ સમાધાન થઈ જ જાય છે. પરંતુ મોટા ભાગના કેસોની અંદર કેવું થાય છે કે જ્યારે કોર્ટમાં જે રીતના તારીખ પરથી આવે છે એમાં પણ ઘણા બધા જે એવિડન્સ વાળા હોય કે જે સાક્ષીઓ હોય એ પણ ક્યાંક ને ક્યાંક ફરી જતા હોય છે. એટલે જે રીતની સજાની જે ટકાવારી ઘટી છે એ ખૂબ ગંભીર બાબત કહેવાય, કેમ કે સમાજનું પણ એટલી જ ફરજ છે કે પોલીસને સાથ અને સહકાર આપે. માત્ર પોલીસ જ આ કામ માટે જવાબદાર હોય એવું હું નથી માનતો, પણ હા, ગંભીરતા વાળા ગુનાની અંદર પોલીસ ચોક્કસ ગંભીરતા દાખવે છે. બાકી નાની મોટી બાબતમાં તો ઘણીવાર પોલીસ સમાધાનના પ્રયત્નો થઈ જાય એના પ્રયત્નો કરતા હોય છે. એટલે ગુનાની જે બાબતો છે એની અંદર જે રીતની સજાની આપ પર્સન્ટેજ વાઇઝ આપણે વાત કરીએ છીએ કે 90% છે અને જે એફઆઈઆર નોંધવા બાબતના જે પોલીસના રાઇટરો હોય છે એની પણ સંખ્યા ઘણી બધી ઓછી છે. એટલે તે છતાં પણ સમાજની અંદર બહુ અતિ ગંભીર ગુના બનતા હોય છે તો એમાં પોલીસ પોતાની રીતે ખૂબ મહેનત કરે છે અને એ સજા થાય એવું પોલીસનો પણ અભિગમ હોય છે. પણ ક્યાંક ને ક્યાંક જે કોર્ટોના ધક્કા છે, સાક્ષીઓનું ફરી જવું છે અને જે રીતના એ સામે આરોપી અને ફરિયાદી પ્રત્યેનું જે આગળ લાંબા ગાળાના કારણે સમાધાન થઈ જતા હોય તો એ સજાના ભાગરૂપે પરિવર્તન નથી થતા એના માટે આ બધી નાની મોટી તકલીફો છે. પણ હવે કોર્ટો ફાસ્ટ ચાલે છે, કેસો પણ ફાસ્ટ ચાલે છે, એટલે આપણે એવી આશા રાખીએ કે આ જે ગૃહમંત્રી દ્વારા કે જે રીતનું ગૃહ મંત્રાલય દ્વારા બાબત કહેવામાં આવી છે કે આર્ટિફિશિયલ એજન્સીનો અમે ઉપયોગ કરીશું અને વધારે વધારે સજા સુધી થાય એ કામ પોલીસનું તો છે નહીં કે સજા આપી દે, પરંતુ ત્રણેયનો ભાગ છે જે
જ્યુડિશિયરી છે આપણી કે પોલીસ છે અને પ્રજા છે, આ ત્રણેય જો સક્રિયતા વ્યવસ્થિત દાખવે તો ચોક્કસ આજે સજા અપાવવાની બાબત કે મળવાની બાબતમાં વધારો થઈ શકે. ખાસ વાત અત્યારે એ છે, તમે જુઓ કે એફઆઈઆર લખવાની ખાસ કરીને જે વાત અત્યારે સામે આવી છે, જે પ્રકારે પરિસ્થિતિનું નિર્માણ ગુજરાતમાં થવા પામ્યું છે, એફઆઈઆરમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે એવા તો કેવા પ્રકારની ક્ષતિઓ આવે છે જેના કારણે જે ગુનેગારો છે આનો સીધો લાભ લેતા હોય છે? જો જેમ સાહેબે કીધું એ પ્રમાણે એફઆઈઆર એક મોકલ છે અને કેસનો આધાર સમય એફઆઈઆર છે. હવે એફઆઈઆર લખનાર એ પોલીસનો એક માણસ છે, એક રાઇટર છે. હવે એફઆઈઆરમાં જ્યાં પણ કચાશ હોય એનું ફળ સાચો ખોટો કોઈ પણ માણસ ભોગવે. હવે આ કચાશ કેવી જાતની હોય? કારણ કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ છે, એટલે કે તમને પ્રાથમિક માહિતી કોને આપી? મૌખિક આપી, લેખિત આપી, કે કોઈ સાહિત્ય આપી, કે તમારે ફોન એના પોલીસ પોતે ઇન્વેસ્ટિગેશન કરવા ગઈ? એના આધારે એ આખી એફઆઈઆર ડિઝાઇન થાય છે. હવે મેં જોયું છે અનુભવથી કે જે કેસમાં કોઈ પણ સાક્ષી નથી, કોઈ પંચ નથી કે જેણે આ ઘટના બનતા જોઈ, તો જ્યારે ઘટના બનતા જોઈ એનો કોઈ આધાર નથી, કોઈ સાક્ષી છે નહીં, છતાં પણ એવું એમાં વાંચ્યું છે મેં કે બંગલામાંથી આવ્યા, ગ્રીલ તોડી ચપ્પુના સાત ઘા માર્યા, પછી બીજા રૂમમાં ગયા અને પછી તોડ્યું અને પછી ભાગ્યા. તો આ બધી વસ્તુ આવી ક્યાંથી? તો આ બધી વસ્તુ આવી એક પ્રાથમિક ઓબ્ઝર્વેશન કે તમને જે લાગ્યું કે તમારી પાસે ઇન્ફોર્મેશન આવી એના આધારે. પણ જો આવો ઇન્ફોર્મેશન આપનાર સોર્સ તમારો પ્રી પ્લાન્ડ હોય અથવા તો મેનેજ થયેલ હોય અથવા તો અતિશક્તિ ભર્યો હોય, ત્યારે તમારી એફઆઈઆર, કારણ કે પોલીસ એક માણસ છે, એ પણ કોઈક બીજા વ્યક્તિના કહેવા સાંભળવા જોયાના ઓપિનિયન પર ચાલે છે. અને આપણે ત્યારે વાત કરી છે એઆઈ ની, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે જીચેટ ની કે જે કઈ હોય, પણ એ ટેકનોલોજી બનાવવાનો માણસ છે અને એમાં જે ડેટા ફીડ થાય છે ને એ એક મશીનથી ફીડ થાય છે, એક સ્ટીરિયોટાઇપ છે. પણ આજે પણ ગુનો બને તેની એફઆઈઆરનો જે ફર્સ્ટ ઇન્ફોર્મેશન આપનાર છે એ તો એક માણસ દેવાનું, અને જ્યાં જ્યાં માણસ છે ત્યાં કોઈ સંપૂર્ણ નથી, અને ત્યાં ક્યાંક ને ક્યાંક માનવીય વેદે કરી કે આજે હું કહું કે મેં હાથી જોયો તે સૂર જેવો છે, એમ દરેક માનવી હાથીને થાંભલા જેવું માને, પૂછડી જેવું માને, તો એ ઘટનાને એ મુલતું હોય ત્યારે કે જોરદાર રોડ એક્સિડન્ટ થયો, આટલા લોકો ઉડી નાખ્યા. તો એ જે ફર્સ્ટ ઇન્ફોર્મેશન આપનાર વ્યક્તિ છે એ એની પર ડિપેન્ડ કરે છે. અને જો એ અતિશક્તિ ભર્યો હોય તો એના જ ઓપિનિયન પર આખી એફઆઈઆર ડિઝાઇન થશે, પછી પંચ આવશે. એટલે ટૂંકમાં આમાં એવું નથી કે પોલીસ એફઆઈઆર કરે એટલે સજા કેમ ઓછી, ઘણા બધા તત્વો છે અને એ બધા તત્વો જયારે ભેગા થાય ત્યારે આપણને એફઆઈઆર બાદ ચાર્જશીટ, બાદમાં ટ્રાયલ અને બાદમાં સજાની સુનાવણી, તો આ રીતે કામ થતું હોય છે. આમાં હું માનું છું કે ટ્રેનિંગ આપવાથી ચોક્કસ પ્રમાણે એ લોકો કસાશે, એમનો અનુભવ બહાર આવશે, એ લોકો શાર્પ બનશે. પણ અલ્ટિમેટલી જે ફર્સ્ટ ઇન્ફોર્મેશન આપનાર છે એ સોર્સ જો કદાચ ખોટો હોય, કાં તો અતિશક્તિ ભર્યો હોય, કાં તો પ્રી પ્લાન હોય, તો હું માનું છું કે, અને આજના જમાનામાં મીડિયાની પુષ્કળ અસર છે. હમણાં જ એક બહુ ચર્ચાયેલા કેસમાં આપણે જોયું કે મીડિયાએ એમાં બહુ સક્રિય ભાગ લીધો, પબ્લિકે પણ ભાગ લીધો, અને બધાનો ઓપિનિયન કેસ પર ખૂબ જ સારી ખોટી અસર થઈ રહી છે. હવે આ કેસમાં આપણે આગળ જતા એમ કહીએ કે આમાં છૂટી ગયો, કાં તો ઓછી સજા થઈ, કાં તો વધારે સજા થઈ, તો કારણ કે આટલું બધું મિક્સ કલ્ચર આવેલું છે, દીપકભાઈ આપને પૂછવા માંગીશ કે જે પ્રમાણે જાણી જોઈને કદાચ જો એફઆઈઆર નોંધવામાં આવે તો આનાથી ગુનેગારને કેટલો લાભ મળતો હોય છે? દીપકભાઈ
गुजरात में सजानुं जे प्रमाण छे ते 30% थी वधु छे, कारण के नबळी एफआईआर थी 7% ज गुना थाय छे ते पुरवार थता होय छे। खास करीने जो वात करवामां आवे तो एफआईआर लखवानी जे ट्रेनिंग छे एना माटेनी आखी जे आ प्रोसेस छे ते चाली रही छे। तो गुजरात में जे सजानू जे प्रमाण छे ए 30% वधारवानू ज्यारे लक्ष्यांक होय त्यारे खास करीने जो वात करवामां आवे नबळी एफआईआर थी 7% जे गुना छे ते पुरवार थता होय छे, त्यारे राज्यना મોટા ભાગમાં જે પોલીસ સ્ટેશનમાં જે સાવ અણધડ રીતે જે તદ્દન રેઢિયાણપણે એફઆઈઆર નોંધવા પ્રમાણ એ હદે વધતું ગયું છે, તેના કારણે ગુનાઓ સહિતના કેસમાં ગુનેગારો કડક સજાથી બચી જાય છે અને નબળી એફઆઈઆરને કારણે કોર્ટમાં આરોપીને સજા થઈ શકતી ન હોવાની ચોંકાવનારી કબૂલાત ખુદ રાજ્યના ગૃહ વિભાગે 4 વર્ષ પહેલાં કરી હતી। આખી સ્થિતિની ગંભીરતાને પારખી હવે દરેક પોલીસ સ્ટેશનમાં કમસેકમ 4 પોલીસ અધિકારીઓને સરખી રીતે એફઆઈઆર કેવી રીતે લખવી એ માટે ખાસ જે ગૃહ વિભાગ છે અને દરેક પોલીસ સ્ટેશનમાં પ્રોજેક્ટ છે તે હાથ ધરવો પડ્યો છે। પ્રોજેક્ટ પાછળ તમે જુઓ કે કરોડો રૂપિયા છે તે વેડફી નાખ્યા છે અને આ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યમાં સજાનું પ્રમાણ 30% વધારવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો, પરંતુ અણધડ તપાસને લીધે રાજ્યમાં 7% આસપાસ જેટલા જ ગુના પુરવાર થઈ શકે છે। રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સજાના દર સુધારવા માટે તૈયાર કરેલા આ પ્રોજેક્ટમાં જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી પોલીસમાં ભરતી કરવામાં આવતી હતી। તો ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે।